સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે ભારતીયોને સુરક્ષિત કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલા ગુજરાતીઓને ઓપરેશન કાવેર હેઠળ સુરક્ષિત કાઢવામાં આવ્યા છે હવે તે પણ જાણીએ. આફ્રિકન દેશ સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધને જોતા ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે, જેને લઈ એક બાદ એક ભારતીય હવે સ્વદેશ પરત ફરી રહ્યા છે. મહત્વનું છે કે સુદાનમાં 4000 થી વધુ ભારતીયો રહે છે. સંઘર્ષના સમય વચ્ચે પણ ભારતે 1700 થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. 600 થી વધુ દેશવાસીઓ પરત ફરી ચૂક્યા છે, જેમાં 56 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. બધું સિવિલ વોર ચાલુ છે ત્યાંની, બસ પરિસ્થિતિ તો અમે આમ ફફડાટમાં જ કાઢ્યા છે. બધા દિવસો રમઝાનના છેલ્લા દિવસોથી ચાલુ થઈ ગયું. આપણે વિચારીએ ને તો પણ એમ થાય કે આપણે કઈ રીતે એક ડગલું પણ આગળ વધતી, એટલી પરિસ્થિતિ ગંભીર છે. ત્યાંથી અમને મોદીજીને હેલ્પથી, ગુજરાત સરકારની હેલ્પથી અમને અહીંયા પરત સહી સલામત અમને પહોંચાડ્યા છે, એના માટે ધન્યવાદ. ખૂબ ખૂબ નીકળીને કંઈ પણ વસ્તુ લેવા જવાની તકલીફ હતી, એટલે અમે 8 દિવસ તો ઘરમાં ને ઘરમાં જ હતા. પણ જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી થ્રુ આ ઓપરેશન કાવેરી ચાલુ થયું ત્યારે અમને ખાતરી થઈ કે અમે નીકળી જશું. અમે ખાર્ટુમથી પોર્ટ સુદાન અમારી રીતે પહોંચી ગયા, પણ ત્યાં શું છે કે આપણી એમ્બેસીએ એ લોકોને કહી દીધેલું કે આપણા ગુજરાતીઓ ઇન્ડિયનો કોઈ પણ આવે તો તેને લશ્કરે ક્યાંય અટકાવવા નહીં અને જવા દેવા. એ તો બે બે મિનિટ આવતા હતા પ્લેનો, તો જેવું નીચે પ્લેનો ઉપર આવે ને એટલે નીચેથી ફાયરિંગ ચાલુ થઈ. અત્યારે 3 દિવસથી થોડું એ થયું છે, પણ જ્યારે સ્ટાર્ટ થયું હતું શનિ રવિ અને સોમ, 3 દિવસ બહુ જ ખતરનાક હતું. કોઈને બહાર જવાય નતા દેતા કે અંદર એ કરવાય નતા દેતા. એમાં છે સાંજ પડે એટલે બજાર બંધ થઈ જાય, 4 વાગે એટલે તમ સન્નાટો થઈ જાય. પબ્લિક બહાર નીકળતી નથી, લૂંટફાટ થાય છે, દુકાનો તૂટે છે, એટલે આપણે બહુ બહાર લેડીઝને તો બહાર નીકળાય જ નહીં. સાંજ પછી અમે કોઈ દી બહાર નથી નીકળતા, અને બહુ ઓછી વસ્તી થઈ ગઈ છે, ગણ્યા ગાંઠ્યા માણસો રહ્યા છે. પરિસ્થિતિ તો ત્યાંના માણસો જ અત્યારે એમ કે છે અમને તમારા દેશમાં લઈ જાઓ. અમે એરપોર્ટ આવીને તો મને તો ઓલી તપાસ કરવાવાળી રોવા માંડી, મન કે તમે વહી જાઓ તો અમે શું કરશું. મને ભેટીને એવી બચી, માયાળું બહુ માયાળું, ખોટું નહીં કહો, વસ્તી સારી છે પણ લશ્કર લશ્કર બાજે છે, બીજું કઈ નથી. હવે તો જવાનું નામ ના દેવાય. હું તો બધાને કહું છું કે હવે છોડી દો ને તો સારું, બહુ માયા છે. હવે આપણું વતન સારું છે, આપણે મોદીજી સારું કરે છે, એટલે ક્યાંય જવાની જરૂર. મહત્વનું છે કે મોતના મુખમાંથી જો લોકો બહાર નીકળ્યા છે તેમનું સ્વાગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ધરતી પર કર્યું. સુદાનથી મુંબઈ આવેલા 56 નાગરિકો વડોદરા, આણંદ, ગાંધીનગર અને રાજકોટના રહેવાસી છે, જેમને વોલ્વો બસ દ્વારા પોતાના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. આજે મારા ગુજરાતના અનેક વડીલો, અનેક યુવાન દીકરા દીકરીઓ જેને કાલે ભારત સરકાર દ્વારા મુંબઈ સુધી પહોંચાડવામાં આવેલા હતા, તેમને ગુજરાત સરકાર દ્વારા એરપોર્ટ પર રિસીવ કરીને 56 જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. તમામ લોકોને બે વોલ્વોના માધ્યમથી અમદાવાદ સુધી લાવવામાં આવ્યા છે, અને અહીંયા અમદાવાદથી જીએસઆરટીસીની વોલ્વો બસના માધ્યમથી એ લોકોને વિવિધ જિલ્લાઓમાં પોતપોતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તમને જણાવીએ કે સુદાનમાં સેના અને પેરામિલિટરી ફોર્સ એટલે કે આરએસએફ વચ્ચે 15 એપ્રિલે લડાઈ શરૂ થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર લડાઈમાં અત્યાર સુધીમાં 459 લોકો અને સૈનિકોના મોત થયા છે, જ્યારે 4072 લોકો ઘાયલ થયા છે. સુદાનમાં 27 એપ્રિલની મધરાત્રી 12 વાગ્યા સુધી 72 કલાકનો યુદ્ધ વિરામ છે. આ દરમિયાન અન્ય દેશો માટે તેમના નાગરિકોને અહીંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે, જેના ભાગરૂપે ભારત સરકાર એક એક સેકન્ડનો સદુપયોગ ઓપરેશન કાવેરી દ્વારા કંઈક આ રીતે કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ.